હેલો વિદ્યાર્થી મિત્રો ધ અલ્ટ્રા માય સ્કૂલ જસદણ વતી હું આપનું આ લેક્ચર વિડીયો લેક્ચરમાં સ્વાગત કરું છું તો પ્રથમ આપણે ધોરણ બાર કોમર્સ વિષય અર્થશાસ્ત્રના પ્રથમ પ્રકરણ અર્થશાસ્ત્ર આલેખનો પ્રથમ ભાગ આપણે જોઈ ગયા છીએ હવે આપણે ભાગ બીજામાં આગળના મુદ્દાઓ જોઈશું તેમાં પહેલો મુદ્દો છે આકૃતિના પ્રકારો આકૃતિના સામાન્ય રીતે વપરાતા અનેક પ્રકારો છે જેમ કે ચિત્રાકૃતિ છૂટાછવાયા બિંદુઓ અથવા વિકિરણ દર્શાવતી આકૃતિ સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત રેખા આકૃતિ વર્તુળ આકૃતિ સ્તંભ આકૃતિ વૃતાંશ આકૃતિ આ વિભાગમાં આપણે સમય આધારિત રેખા આકૃતિ સ્તંભાકૃતિ અને વૃતાંશ આકૃતિ વિશે સમજૂતી મેળવીશું તો આકૃતિના પ્રકારોમાં પહેલો પ્રકાર છે સમય આધારિત રેખા આકૃતિ તો જોઈએ એમાં સામાન્ય રીતે રેખા આકૃતિ બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે દાખલા તરીકે માંગ રેખા અને પુરવઠા રેખા વગેરે એટલે સમય આધારિત આકૃતિમાં કોઈ પણ વસ્તુની જે તે સમય મુજબ એની માંગ અને એનો પુરવઠા વધારે છે કે ઓછો છે એ રેખા દ્વારા દર્શાવવામાં આવે છે આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ એક્સ ધરી અને પરતંત્ર ચલ વાય ધરી પર દર્શાવાય છે સમયના સંદર્ભમાં કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય છે દાખલા તરીકે વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા વિવિધ વર્ષોમાં ફુગાવાનો દર વિવિધ વર્ષોમાં સાક્ષરતાનો દર વગેરે દર્શાવવામાં આવે છે આ પ્રકારની આકૃતિને રેખા આકૃતિ કહી શકાય ટૂંકમાં રેખા આકૃતિમાં કોઈ એક સમયમાં દર્શાવેલા વર્ષોની વસ્તીની સંખ્યા વિવિધ વર્ષોમાં ફુગાવાનો દર કે સાક્ષરતાનો દર એ અલગ અલગ વર્ષોમાં કેટલો રહ્યો તેને એક જ રેખા આકૃતિમાં એક સ્થરી અને વાય ધરી પર વ્યવસ્થિત રીતે દર્શાવી શકાય છે અહીં આપણને ઉદાહરણ આપેલું છે તો કોષ્ટકમાં જોઈએ તો કોષ્ટક એક પોઈન્ટ ચારમાં ઓગણીસો એકાવન થી ભારતમાં વસ્તી વૃદ્ધિની ટકાવારી દર્શાવેલી છે સમયગાળો આપેલો છે દાયકા માટેનો વસ્તી વૃદ્ધિ દર ટકામાં આપેલો છે સમયગાળો જોઈએ પહેલાં ઓગણીસો થી 61 1961 એકસઠથી એકોતેર ઓગણીસો થી 81 ઓગણીસો થી એકાણું ઓગણીસો થી બે હજાર એક 2001 થી એકથી બે એની જ સામે એનો વૃદ્ધિ દર ટકામાં દર્શાવેલો છે એકવીસ પોઈન્ટ ચોસાઈ ચોવીસ પોઈન્ટ ટકા એકવીસ અને સત્તર પોઈન્ટ ટકા તો તમે જોવો છો એમ વિદ્યાર્થી મિત્રો આકૃતિ એક પોઈન્ટ એકમાં સમય આધારિત રેખા આકૃતિનું ઉદાહરણ આપેલું છે આ લેખ દ્વારા આકૃતિનું બરોબર રેખાકૃતિ આપેલી છે એની અંદર વાય વાય અક્ષ પર વસ્તીનો દસ વર્ષનો વૃત્તિદર ટકામાં દર્શાવેલો છે અને એક્સ અક્ષ પર સમયગાળો દર્શાવેલો છે ઓગણીસો એકાવનથી એકસઠમાં તમે ઉપર જોઈ શકો છો એકવીસ પોઈન્ટ છે એ ટકા છે ઓગણીસો એકસઠથી એકોતેરમાં વસ્તી વૃદ્ધિ દર વધે છે જે પહોંચે છે ચોવીસ પોઈન્ટ એંસી સુધી ત્યારબાદ ઓગણીસો એકોતેરથી એક્યાસીમાં થોડુંક વસ્તી વૃદ્ધિ દર ઘટે છે ચોવીસ પોઈન્ટ છાસઠ ત્યારબાદ ઓગણીસો એક્યાસીથી એકાણું એમાં ત્રેવીસ પોઈન્ટ સત્યાસી એકાણુંથી બે હજાર એક એકવીસ પોઈન્ટ ચોપન અને સૌથી છેલ્લે વધારે ઘટાડો દર્શાવવામાં આવેલો છે બે હજાર એકથી બે હજાર અગિયાર વચ્ચે સત્તર પોઈન્ટ સ્તંભ આકૃતિ અને તેના પ્રકાર સ્તંભ એક ચલના મૂલ્યને વિવિધ વિભાગો વચ્ચેની વેચણી દર્શાવે છે દાખલા તરીકે જુદા જુદા સમયે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ અથવા સ્ત્રીઓ અને પુરુષોમાં કોઈ એક સમયે સાક્ષરતાનું પ્રમાણ એટલે કે સ્તંભ આકૃતિ દ્વારા તમે દેશમાં અલગ અલગ સમયે કેવું છે એ સાક્ષરતાનું પ્રમાણ રહેલું છે અથવા કોઈ એક જ સમયગાળામાં સ્ત્રીઓમાં અને પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું રહેલું છે જન્મ દર કેવો રહે છે મૃત્યુ દર કેટલો રહેલો છે વગેરે આંકડાઓનું પ્રમાણ આપણે જાણી શકીએ છીએ આવી આકૃતિમાં ઊભા કે આડા સ્તંભો દોરીને દર્શાવાય છે દરેક વિભાગ કે સમય માટે એક જુદો સ્તંભ દોરવામાં આવે છે તે સ્તંભની ઊંચાઈ તે વિભાગ સમય માટે ચલનું મૂલ્ય દર્શાવે છે એટલે કે જેટલું મૂલ્ય એનું ઊંચું હશે એટલો સ્તંભ એને એટલા અંક સુધી લઈ જાઓ આમ સ્તંભોની ઊંચાઈ લંબાઈ દ્વારા ચલના મૂલ્યની વિવિધ વિભાગો કે સમયગાળા વચ્ચે સરખામણી થઈ શકે છે સ્તંભ આકૃતિ સામાન્ય રીતે ત્રણ પ્રકારની જોવા મળે છે પેલી છે સાદી સ્તંભ આકૃતિ બીજી પાસપાશેની સ્તંભ આકૃતિ અને ત્રીજી છે વિભાજિત સ્તંભ આકૃતિ તો વિદ્યાર્થી મિત્રો આપણને એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે કે સ્તંભ આકૃતિના પ્રકારો જણાવો તો આપણે આ એના ત્રણ પ્રકારો દર્શાવવા પડે પહેલી છે સાદી સ્તંભાકૃતિ બીજી છે પાસ પાસેની સ્તંભાકૃતિ ત્રીજી છે વિભાજિત સ્તંભ આકૃતિ તેમાં પહેલી જોઈએ સાદી સ્તંભ આકૃતિ સાદી સ્તંભ આકૃતિ કોઈ એક આધાર જેમ કે પ્રદેશો સમયગાળો વગેરે ઉપરનું કોઈ ચલનું મૂલ્ય દર્શાવે છે આ આકૃતિ વિવિધ પ્રદેશો સમયગાળા વગેરે માટે ચલના મૂલ્યની સરખામણી આકર્ષિક રીતે રજૂ કરવામાં આવે છે અહીં આપેલા અહીં આપેલા ઉદાહરણ દ્વારા આપણે તેને સાદી સ્તંભ આકૃતિને વધારે સ્પષ્ટ રીતે સમજીએ અહીં આપણને કોઈ એક દુકાનમાં દર બે મહિનામાં ચોકલેટ બોક્સનું વેચાણ કેટલું થાય છે તે દર્શાવેલું છે તો જોઈએ મહિના દર બે મહિનાની અંદર આપેલું છે તો જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં વેચાણ થાય છે પાંત્રીસ બોક્સ માર્ચ અને એપ્રિલમાં સાઠ બોક્સ મે અને જૂન પાસાઠ જુલાઈ ઓગસ્ટ ચાલીસ સપ્ટેમ્બર ઓક્ટોબર પચાસ નવેમ્બર ડિસેમ્બર ત્રીસ તો અહીં એક્સ અક્ષ પર તમને સમયગાળો દર્શાવેલો છે અને વાય અક્ષ પર બોક્સનું વેચાણ દર્શાવેલું છે અને આપણને છે એ અલગ અલગ સ્તંભ દર્શાવેલા છે કે એને સ્તંભ પર તેનું મૂલ્ય પણ દર્શાવવામાં આવેલું છે જેમ કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પાંત્રીસ બોક્સનું વેચાણ થયેલું છે તો સ્તંભને પાંત્રીસ અંક સુધી લઈ જઈ અને તેની ઉપર પાંત્રીસ લખી અને તેના મૂલ્ય દર્શાવેલું છે એ જ રીતે માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર બરાબર અને જે કોઈ સ્તંભનું મૂલ્ય સૌથી વધારે હોય છે એના કરતા 5 થી દસ પોઈન્ટ વાય અક્ષ પર છે એ મૂલ્ય વધારે રાખવામાં આવે છે ત્યાર પછી આવે છે પાસ પાસેની સ્તંભ આકૃતિ જે બીજો પ્રકાર છે આ પ્રકારની આકૃતિમાં કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલનો એક કરતાં વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવામાં આવે છે આથી આધારના દરેક મૂલ્ય ઉપર ચલના વિવિધ વર્ગોના મૂલ્યો દર્શાવતા જુદા જુદા સ્તંભો દોરવામાં આવે છે ધારો કે સમયગાળો એ એ આધાર હોય હોય સાક્ષરતા ચલ અને સ્ત્રીઓ તથા પુરુષોના બે વર્ગ હોય તો વિવિધ સમયગાળા દરમિયાન સ્ત્રીઓ તથા પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ જોવા માટે આવી આકૃતિ દોરાય છે આમ સ્ત્રી અને પુરુષ વર્ગના સ્તંભ કોઈ એક વર્ષ માટે પાસ પાસે દોરાય છે તો વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આપણે ક્રિકેટ મેચ જોઈએ છીએ એમાં પણ આપણને દર્શાવવામાં આવે છે કે કોઈ અલગ અલગ વર્ષોમાં બંને ખેલાડીઓ વચ્ચેનું કમ્પેરિઝન કરવામાં આવે છે કે ભાઈ બે હજાર સોળ સત્તરમાં વિરાટ કોહલીએ કેટલા રન કર્યા રોહિત શર્માએ કેટલા રન કર્યા પછી બંને બે હજાર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ વર્ષોમાં કેટલા રન કરેલા છે એ દર્શાવવામાં આવે છે એવી જ રીતે અહીંયા જોઈએ આકૃતિને આકર્ષક બનાવવા માટે દરેક વર્ગના સ્તંભને અલગ અલગ રંગ અથવા શેડથી દર્શાવવામાં આવે છે અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે કોઈ એક દુકાનમાં દર બે મહિનામાં વિવિધ માપના ચોકલેટ બોક્સનું વેચાણ તો અહીં કોષ્ટક 1.6 માં દર્શાવેલું છે અલગ અલગ મહિનામાં દર બે મહિનામાં નાના બોક્સનું વેચાણ મધ્યમ બોક્સનું વેચાણ અને મોટા બોક્સનું વેચાણ આપેલું છે તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં નાના બોક્સનું વેચાણ ત્રીસ મધ્યમ બોક્સનું પંદર મોટા બોક્સનું પચીસ માર્ચ એપ્રિલ ચાલીસ પચીસ પચાસ મે જૂન પચાસ પચીસ પાંત્રીસ જુલાઈ ઓગસ્ટ પચીસ પંદર દસ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર ચાલીસ વીસ પચીસ નવેમ્બર ડિસેમ્બર સાઠ ચાલીસ વીસ આ માહિતી આપેલી છે એનો સ્ત્રોત કાલ્પનિક છે બરોબર તો અહીં દર બે મહિનામાં એક દુકાનમાં કેટલા બોક્સ અને કઈ કઈ સાઇઝના બોક્સનું અલગ અલગ વેચાણ દર્શાવેલું છે તો એનું આપણે છે પાસ પાસેની સ્તંભ આકૃતિમાં કેવી રીતે દર્શાવી તે જોઈએ તો જો વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ y વાય અક્ષ દોરેલો છે અક્ષ પર છે એ વેચાણ એકમમાં દર્શાવેલું છે અને જીરોથી ચાલુ થઈ જીરો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ અને સાઠ ત્યારબાદ અક્ષ પર અલગ અલગ મહિનાઓ દર્શાવેલા છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર ત્યારબાદ સ્તંભના અલગ અલગ કલર અને શેડ દર્શાવેલા છે કે જેમ કે નાના બોક્સનું વેચાણ છે તો એની માટે કાળો સ્તંભ ત્યારબાદ મધ્યમ બોક્સનું વેચાણ છે તો એની ઉપર બોક્સમાં છે એ આડી લીટી દર્શાવેલી છે એવી જ રીતે જે મોટા બોક્સનું વેચાણ એમાં પણ આડી લીટી દર્શાવેલી છે પણ બંનેની દિશા તમે જોઈ શકો છો અલગ અલગ છે તો આવી રીતના સ્તંભ પાસ પાસેની સ્તંભ આકૃતિમાં અલગ અલગ શેડ દર્શાવી અલગ અલગ વસ્તુઓનું કમ્પેરિઝન કરવામાં આવે છે અને જે એનું મૂલ્ય છે તે ઉપર લખેલું છે જેમ કે આપણે પ્રથમ જોઈએ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના તો એમાં નાના બોક્સનું વેચાણ ત્રીસ છે મધ્યમ બોક્સનું પંદર છે અને મોટા બોક્સનું વેચાણ પચીસ છે આ રીતે અલગ અલગ માસનું દર્શાવેલું છે ત્યાર પછી આવે છે ત્રીજો પ્રકાર વિભાજિત સ્તંભ આકૃતિ જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં વેચવામાં આવે ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ બની કે ભાઈ એક જ સ્તંભ છે પણ એના વિભાગોને અલગ અલગ ભાગમાં વેચવામાં આવે સ્તંભના પેટા વિભાગોને અલગ અલગ રંગો અથવા શેડથી આકર્ષિત કરવામાં આવે છે જેથી દરેક વિભાગ જે આંક દર્શાવે છે તે લખવામાં આવે સ્તંભ એક જ હોય છે પણ એની અંદર જે અલગ અલગ વસ્તુઓ દર્શાવેલી છે તે અલગ અલગ રંગથી અથવા શેડથી દર્શાવવામાં આવે છે જેથી તેનો ભાગ કેટલો છે તે વ્યવસ્થિત રીતે દર્શાવી શકાય ઉદાહરણ આપેલું છે દર બે મહિનાના ગાળામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ચોકલેટના બોક્સનું વેચાણ તો જોઈએ કોષ્ટક એક સાત તો ક્ષેત્ર આપેલા છે ગ્રામ્ય અને શહેરી અને ભારત છેલ્લો કુલ આપેલું જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર અને અલગ અલગ આંકડાઓ દર્શાવેલા છે આપેલા આંકડાઓ કાલ્પનિક છે વિદ્યાર્થી મિત્રો આ કોઈ એક દુકાનનું નથી અહીંયા ફક્ત તમારી સમજ માટે આ કાલ્પનિક આંકડાઓ મૂકેલા છે તો જો વિદ્યાર્થી મિત્રો વેચાણ એકમ વાય અક્ષ પર છે એ વેચાણ દર્શાવવામાં આવેલું છે ઝીરોથી વીસ વીસથી ચાલીસ ચાલીસથી સાઠ સાહીઠથી એસી એસીથી સો સોથી એકસો વીસ જ્યારે x અક્ષ પર માસ દર્શાવેલા છે જાન્યુઆરીથી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બરને ડિસેમ્બર હવે એક જ સ્તંભમાં આપણને છે એ ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોનું છે એ વેચાણ દર્શાવવામાં આવેલું છે જેમ કે આપણે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જોઈએ તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જોઈએ તો ગ્રામીણ વિસ્તારમાં ત્રીસ બોક્સ અને શહેરી વિસ્તારમાં ચાલીસ બોક્સ તો એક જ સ્તંભ આલેખમાં આપણને બંનેનું દર્શાવી દીધેલું છે તો પ્રથમ ત્રીસ બોક્સ અને ત્યારબાદ ચાલીસ બોક્સ બરાબર એટલે ટોટલ થશે સિત્તેર બોક્સ માર્ચ એપ્રિલમાં પણ એ જ રીતે દર્શાવેલું છે તો ભાઈ ગ્રામીણ વિસ્તારમાં પાંત્રીસ બોક્સ અને શહેરી વિસ્તારમાં એંસી બોક્સ એટલે ટોટલ છે એ એકસો ને પંદર બોક્સ થશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું છે સ્તંભ આકૃતિઓ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો તો દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ દરેક સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ અને તે જ કાળો ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જળવાવો જોઈએ ટૂંકમાં દરેક સ્તંભો વચ્ચે યોગ્ય રીતે અંતર રાખી વ્યવસ્થિત ઊંચાઈ લંબાઈવાળા વ્યવસ્થિત સ્તંભો થવા જોઈએ દરેક સ્તંભ એક સ્તરી પર સામાન્ય રીતે દોરવામાં આવે છે જેના પર દર્શાવતા પરિબળને આધાર કહેવાય એક સ્તરી પર જે દોરવામાં આવે છે એ સ્તંભોને આધાર કહેવામાં આવે છે આજના આધુનિક યુગમાં કોમ્પ્યુટરની મદદથી ઊભા સ્તંભના બદલે આડા સ્તંભ ધરીથી દોરવાની રીત પણ પ્રચલિત થઈ ગઈ છે કોમ્પ્યુટરની મદદથી વિદ્યાર્થી મિત્રો આપણે વાય ધરી ઉપર પણ આડા સ્તંભો દોરી શકીએ છીએ દરેક ઉભો સ્તંભ માહિતીના ક્રમમાં દોરવામાં આવે છે આમ પ્રથમ માહિતી માટેનો સ્તંભ ગમ બિંદુથી પહેલો દોરવામાં આવે છે એટલે સ્તંભો છે એ દરેક મહિનાના છે એ ક્રમ વાઇઝ તે દોરવામાં આવે છે એવું નથી હોતું કે ભાઈ જે ક્રમ મુજબ છે એ કોઈ ચડતો ક્રમ કે ઉતરતા ક્રમ મુજબ નહીં સમયગાળા મુજબ જ દરેક સ્તંભ છે એ દોરવામાં આવે છે ત્યાર પછી છે વૃતાંશ આકૃતિ વૃતાંશ એટલે વર્તુળ વર્તુળનો અંશ એક વર્તુળને એક સમશિષ્ટ માની લેવામાં આવે અને માહિતીના વિભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે ત્યારે વૃતાંશ આકૃતિ બને છે આ પણ વિદ્યાર્થી મિત્રો સ્તંભ આકૃતિની જેમ વૃતાંશ આકૃતિ પણ આપણે ધોરણ દસની અંદર શીખી ગયા છીએ કે વૃતાંશ આકૃતિ છે એની અંદર આપણને ખબર છે કે કોઈ પણ એક વળતુળ હોય છે એ વર્તુળની અંદર છે એ ત્રણસો ને સાહીઠ અંશનું વર્તુળ કોઈ પણ બને છે અને એના વિવિધ વિભાગો છે એ પાડવામાં આવે છે તો આગળ જોઈએ જે માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે તેવી જ માહિતી માટે વૃતાંશ આકૃતિ દોરવામાં માટે આવે છે વર્તુળના ક્ષેત્રફળ ત્રણસો સાહીઠ અંશ હોવાથી જલનું કુલ મૂલ્ય ત્રણસો સાહીઠ અંશ દ્વારા દર્શાવવામાં આવે છે અને માહિતીના પ્રમાણના આધારે વૃતાંશ આવે છે કે વર્તુળનું ક્ષેત્રફળ આપણે બધા જાણીએ છીએ ત્રણસો ને સાહીઠ અંશ હોય છે એટલે વૃતાંશનું પણ ત્રણસો ને સાહીઠ અંશ આમ કહી શકાય કે કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં તો આમ કહી શકાય કે કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે એટલે કે દર્શાવવામાં આવે ત્યારે તેવી આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવાય છે ટૂંકમાં વર્તુળના સ્વરૂપમાં દર્શાવવામાં આવતી આકૃતિને વૃતાંશ આકૃતિ કહેવાય છે વૃતાંશ શોધવાની રીત આપેલી છે વૃતાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય ગુણ્યા ત્રણસો સાહીઠ તો જોઈએ આગળ ઉદાહરણ દ્વારા સમજીએ અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે જુદી જુદી વસ્તુઓ પાછળ એક વિદ્યાર્થી દ્વારા વપરાતા તેના ખિસ્સા ખર્ચની ટકાવારી દર્શાવેલી છે કે વિદ્યાર્થી એ પોતે અલગ અલગ વસ્તુઓ ખરીદવા માટે પોતાનો કેટલો ખર્ચો કરે છે એ આપણે વૃતાંશની આકૃતિ દ્વારા સમજીએ તો વસ્તુ આપેલી છે સામે ટકાવારીનો ખર્ચ આપેલો છે અને વૃતાંશની ગણતરી આપેલી છે તો ચોપડીઓ છે એ ટકાવારી ખર્ચ છે વીસ ટકા અને વૃતાંશની ગણતરી મુજબ વીસ ગુણ્યા ત્રણસો સાઠ ભાંગા સો બરાબર બોતેર થાય એટલે કે બોતેર અંશ થાય એવી જ રીતે સ્ટેશનરી એનો ટકાવારી ખર્ચ છે પાંચ ટકા તો પાંચ ગુણ્યા ત્રણસો સાઠ ભાંગા સો બરાબર અઢાર અંશ ત્યારબાદ છે ફોન કોમ્પ્યુટર વગેરે પાછળ ત્રીસ ટકા ખર્ચ તો ત્રીસ ગુણ્યા ત્રણસો સાઠ ભાંગા સો બરાબર એકસો આઠ અંશ નાસ્તો ત્રીસ ટકા ત્રીસ ગુણ્યા ત્રણસો સાઠ ંગ સો બરાબર એકસો આઠ અંશ તો અહીંયા આપણને અલગ અલગ ખર્ચો છે એ દર્શાવેલો છે અને વૃત્તાંત આકૃતિમાં પણ તમે જોઈ શકો છો અલગ અલગ ખર્ચને છે એ ટકાવારીમાં દર્શાવેલો છે અને એ ટકાવારીઓ છે એ અલગ અલગ દર્શાવેલી છે અને એના અલગ અલગ શેડ પણ આપેલા છે જેમ કે ચોપડીઓ સ્ટેશનરીઓ સાધનો ફોન કોમ્પ્યુટર નાસ્તો કપડાં વગેરે અને જે ખર્ચો જેટલા ટકાવારી મુજબ છે એટલો એ વૃતાંશનો ભાગ છે એ દર્શાવેલો છે વૃતાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો તેમાં પેલું છે વર્તુળના ત્રણસો સાહીઠ હોય છે બીજું માહિતીના દરેક પેટા મૂલ્યને આધારે વૃતાંશ શોધવામાં આવે છે અને દરેક પેટા વિભાગના વૃતાંશનો સરવાળો ત્રણસો સાહીઠ થવો જોઈએ એટલે કે વર્તુળના વૃતાંશ ત્રણસો સાહીઠ હોય છે અને પેટા મૂલ્ય જે આવે છે તેનો સરવાળો પણ ત્રણસો સાહીઠ થવો જોઈએ જ્યારે કોઈ પણ બે સમયગાળા કે પ્રદેશો વચ્ચેની સરખામણી માટે બે વૃતાંશ આકૃતિઓ બાજુમાં દોરાય તો કુલ મૂલ્યના આધારે જે તે વર્તુળ દોરવામાં આવે છે અને નાના અંકવાળી માહિતી માટે નાનું વળતુળ અને મોટા અંકવાળી માહિતી માટે મોટું વળતુળ દોરવામાં આવે છે ટૂંકમાં જ્યારે જે રીતે કોઈ પણ બે સમયગાળા કે પ્રદેશો વચ્ચેથી સરખામણી માટે બે વૃતાંશ આકૃતિઓ બાજુબાજુમાં દોરાય તો કુલ માપના મૂલ્યના આધારે જે તે વળતુળ દોરવામાં આવે છે અને નાના અંકવાળી માહિતી માટે નાનું વર્તુ દોરવામાં આવે છે ત્યાર પછી મિત્રો આલેખના પ્રકારો દર્શાવેલા છે તો અર્થશાસ્ત્રમાં આલેખો પણ અવારનવાર વપરાતા હોય છે આંકડા શાસ્ત્ર મુજબ આલેખના પ્રકાર નીચે મુજબ છે એમાં પહેલું છે સામાયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખ અને બીજું છે સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના